હેલો, વેલકમ ટુ કૃષ્ણા એકેડમી. ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 ધોરણ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ ચેપ્ટર નંબર 3 તેમાં આપણે શોર્ટ નોટ્સ જોશું. મિત્રો, ટૂંક નોંધ શોર્ટ નોટ્સ છે મિત્રો સ્વાધ્યાય પોથીની. શોર્ટ નોટ્સ કેટલી છે? ટોટલ 4 છે. સ્વાધ્યાય પોથીની છે તો એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ સાથેનો એક ઇન્ટરવ્યુ છે, તેની 4 શોર્ટ નોટ છે. સ્વાધ્યાય પોથીમાંથી લીધેલી છે મિત્રો. આની પહેલા આપણે 1-10 પાઠના સ્વાધ્યાય પોથીનું ગ્રામર બધું મુકાઈ ગયું છે અને ક્વેશ્ચન આન્સર પણ પેરેગ્રામમાંથી અલગ અલગ વિડીયો મુકાઈ ગયા છે. તો ક્રિષ્ના એકેડેમીમાં ડાયરેક્ટ જઈને તરફ સર્ચ કરીને તમે જોઈ લેશો. ક્રિષ્ના એકેડેમીને બરાબર સબસ્ક્રાઇબ કરી લેજો. હવે આપણે 4 શોર્ટ નોટ છે સ્વાધ્યાય પોથીની તે જોશું. પહેલી શોર્ટ નોટ છે અરુણ કૃષ્ણમૂર્તિ, તો તેના પોઈન્ટ્સ છે મિત્રો. તો પોઈન્ટ્સ છે, પછી 4-4 શોર્ટ નોટ સમજાવેલી છે મિત્રો. આપણે ગુજરાતી ભાષાંતર સાથે સહિત સમજાવશું મિત્રો. તો જોઈએ અરુણ કૃષ્ણમૂર્તિ. હુ ઇઝ અરુણ કૃષ્ણમૂર્તિ? અરુણ કૃષ્ણમૂર્તિ કોણ છે? વોટ ઇઝ ધ નેમ ઓફ હિઝ એનજીઓ? વોટ ઇઝ ધ નેમ એટલે તેના એનજીઓ એટલે કે તેની આ પર્યાવરણીય સંસ્થા છે તેનું નામ શું છે? એનજીઓનું નામ શું છે? હાઉ ઓલ્ડ વોઝ હી વેન હી ફાઉન્ડેડ ધ એનજીઓ? હાઉ ઓલ્ડ એટલે કેટલા વર્ષનો હતો જ્યારે તેણે આ સંસ્થાની પર્યાવરણીય સંસ્થાની સ્થાપના કરી ત્યારે તે કેટલા વર્ષનો હતો? વોટ આર ધ એક્ટિવિટીઝ ઓફ અરુણ એન્ડ હિઝ ટીમ? તો વોટ આર ધ એક્ટિવિટીઝ એટલે અરુણ અને તેની ટીમની પ્રવૃત્તિઓ કઈ કઈ હતી, કઈ કઈ છે? વિચ વોઝ હિઝ ફર્સ્ટ એક્ટિવિટી? તો અરુણની સૌથી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? વોટ આર અરુણ્સ વ્યૂઝ ઓન એનિમલ્સ એન્ડ બર્ડ્સ? તો અરુણના એનિમલ એટલે પ્રાણીઓ અને પક્ષીઓ વિશે શું વિચારો છે? વાય શુડ વી કીપ ધ વોટર બોડીઝ ક્લીન? શા માટે આપણે વોટર બોડીઝ એટલે નદી નાળા તળાવ ને વગેરેને કેમ ક્લીન એટલે ચોખ્ખા રાખવા જોઈએ? વાય ડીડ હી ક્વિટ ઇઝ જોબ? શા માટે અરુણે તેની નોકરી છોડી? ગૂગલની નોકરી કેમ છોડી? હાઉ ડઝ હી ઇન્કરેજ સ્ટુડન્ટ્સ? તો અરુણ છે કેવી રીતે વિદ્યાર્થીને પર્યાવરણમાં મદદ કરવા માટે પ્રોત્સાહન આપે છે? આટલા બધા પોઈન્ટ છે મિત્રો. તો પોઈન્ટ પ્રમાણે તમારે શોર્ટ નોટ લખવાની હોય છે. તો સ્વાધ્યાય પોથીમાંથી આપણે 4 શોર્ટ નોટ લીધેલી છે બરાબર. સ્વાધ્યાય પોથીના બધા પાઠ મુકાઈ ગયા છે. હવે આપણે શોર્ટ નોટ જોઈએ. આન્સરમાં અરુણ કૃષ્ણમૂર્તિ ઇઝ એ યંગ એન્વાયરોનામેન્ટાલિસ્ટ. તો અરુણ કૃષ્ણમૂર્તિ છે એક યુવાન પર્યાવરણવાદી છે. કેવો છે? અરુણ કૃષ્ણમૂર્તિ એક યુવાન પર્યાવરણવાદી છે. એટ ધ એજ ઓફ 17, 17 વર્ષની ઉંમરે હી ફાઉન્ડેડ એન એનજીઓ. તો 17 વર્ષની ઉંમરે અરુણે એક એનજીઓની સ્થાપના કરી પર્યાવરણ માટે બરાબર. એનું નામ છે બરાબર EFI. તો બરાબર EFI એટલે એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે કે પર્યાવરણવાદી ફાઉન્ડેશન એટલે બરાબર સંસ્થા ઇન્ડિયા. તો ઈ એટલે એન્વાયરમેન્ટાલિસ્ટ, એફ એટલે ફાઉન્ડેશન, ને આ એટલે ઇન્ડિયા. તો આ સંસ્થાની સ્થાપના કરી EFIની. અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલ્યુન્ટિયર્સ ક્લીન બીચીસ એન્ડ અધર વોટર બોડીઝ. અરુણ અને તેની ટીમના સભ્યો, વોલ્યુન્ટિયર એટલે સ્વયંસેવકો એટલે સભ્યો, અરુણ અને તેની ટીમના સભ્યો ક્લીન એટલે સાફ કરે છે દરિયા કિનારા, બીચીસ એટલે દરિયા કિનારા સાફ કરે છે, અધર વોટર બોડીઝ એટલે બીજા પાણીના સ્ત્રોતો જેવા કે નદી નાળા તળાવ આ બધું સાફ કરે છે. પ્લાન્ટ ટ્રીસ એટલે છોડવા ઝાડવા વાવે છે બરાબર, છોડ વાવે છે. અને ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, અને ટૂંકમાં પાણીના તળાવ નદી નાળા બધી સાફ કરે છે, બીચ સાફ કરે છે, છોડ વાવે છે. અને મેક એટલે શું કરે છે? ફ્રેન્ડલી પર્યાવરણને સહાયરૂપ ફ્રેન્ડલી પેપર બેગ એટલે કાગળની થેલીઓ પણ બનાવે છે કે જે પ્રદૂષણ ના કરે. અરુણ ફર્સ્ટ ક્લીન્ડ એ લેક નેક્સ્ટ ટુ હિસ હાઉસ. અરુણે સૌથી પહેલાં કયું કાર્ય કર્યું હતું? તેના ઘરની બાજુમાં આવેલું લેકલે તળાવને સાફ કર્યું હતું, કે જે તળાવ હતું વિચ વોઝ હેવીલી પોલ્યુટેડ. આ તળાવ હતું એને ઘરની બાજુમાં જે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું, લીડિંગ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ એન્ડ મેકિંગ ધ પ્લેસ અગલી. આ તળાવની અંદર પોલ્યુટેડ પ્રદૂષિત થઈ ગયું, તેમાં લીડિંગ ટુ ધ સ્પ્રેડ એટલે ફેલાઈ ગયા હતા મોસ્કિટો એટલે મચ્છર થઈ ગયા હતા. અને આ પ્લેસ એટલે આ તળાવની જગ્યા કઈ ગદરૂપી થઈ ગઈ હતી, ગંદી થઈ ગઈ હતી. ટૂંકમાં તળાવ કેવું ગંદુ થઈ ગયું હતું, મોસ્કિટો અને મચ્છર ફેલાઈ ગયા હતા, આ પોલ્યુટેડ પ્રદૂષિત હતું. તો અરુણે તેના ઘરની બાજુમાં આ તળાવને સૌથી પહેલાં સાફ કઈ રીતે, આ પહેલી પ્રવૃત્તિ હતી. હી ગોટ એ લોટ ઓફ સપોર્ટ ફ્રોમ હિઝ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. તો અરુણને તેના માતા પિતા અને શિક્ષકોનો ખૂબ જ સપોર્ટ એટલે ટેકો રહ્યો હતો, સહકાર મળ્યો હતો. અરુણ ફીલ્સ ધેટ, અરુણને એવું લાગે છે કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ પ્રોટેક્ટ બર્ડ્સ એન્ડ એનિમલ. તો અરુણને એવું લાગે છે કે ખૂબ જ મહત્વની વાત છે પક્ષીઓ અને પ્રાણીઓને પ્રોટેક્ટ એટલે બચાવ કરવો, બચાવવા ખૂબ જ બહુ ખૂબ જ મહત્વની વાત છે. હી ફીલ્સ ધેટ, તો તેને લાગે છે કે વોટર બોડીઝ શુડ બી કેપ્ટ ક્લીન સો ધેટ બર્ડ્સ એન્ડ એનિમલ્સ કેન લીવ પીસફુલી. તો અરુણને એવું લાગી રહ્યું છે કે આપણે વોટર બોડીઝ એટલે નદી નાળા તળાવ
આ બધું જ કેવું ક્લીન એટલે ચોખ્ખું રાખવું જોઈએ, તેથી પક્ષીઓ અને પ્રાણીઓ પીસફુલી એટલે શાંતિપૂર્વક જીવી શકે. અરુણ લેફ્ટ એ ગુડ જોબ એટ ગૂગલ ટુ ડિવોટ ઇઝ ફૂલ એટેન્શન ટુ એન્વાયરમેન્ટ. અરુણે તેની ગૂગલની એક સારી નોકરી છોડી દીધી. શું કરવા છોડી? કારણ કે એને પર્યાવરણની અંદર, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણની અંદર પૂરેપૂરું ધ્યાન આપવું હતું, એટલે એને ગૂગલની નોકરી છોડી દીધી. EFI તેની આ સંસ્થાનું નામ છે. EFI ઓફર્સ ફેલોશીપ ટુ સ્ટુડન્ટ્સ. EFI છે ને એક ફેલોશીપ આપે છે, વિદ્યાર્થીને એક સર્ટિફિકેટ આપે છે કે હુ આર ઇન્ટરેસ્ટેડ, કે જે વિદ્યાર્થીને રસ હોય સેવિંગ ધ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ બચાવમાં જે વિદ્યાર્થીને રસ હોય એને ફેલોશીપ આપે છે. તો આ એક શોર્ટ નોટ પૂરી થઈ. હવે શોર્ટ નંબર આપણે બે જોઈએ. અરુણ્સ NGO, તરુણની NGO છે આ પર્યાવરણની સંસ્થા EFI, તો તેના વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે. તો પેલા પોઈન્ટ્સ છે મિત્રો, ફાઉન્ડેડ એટ ધ એજ ઓફ 17, તો અરુણે આ સંસ્થાની સ્થાપના કરી 17 વર્ષની ઉંમરે સ્થાપના કરી. એક્ટિવિટીઝ તેની પ્રવૃત્તિઓ, રિમૂવ ટ્રેસ એટલે કચરાને દૂર કરવો, ગાર્બેજ એટલે કચરાના ઢગલા, રિસ્ટોર વોટર બોડીઝ એટલે કે પાણીના નદી નાળા સરોવર હોય એમાં કચરો ભરાઈ ગયો તો કાઢીને રિસ્ટોર એટલે પુનઃસ્થાપન કરવું, ઇન્કરેજ સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવું, ઓફર ફેલોશીપ એટલે કે આપી ફેલોશીપ આપી શિષ્યવૃત્તિ ટાઈપના એટલે કે એક સર્ટિફિકેટ આપવા પર્યાવરણને લગતી. હવે આપણે આન્સર જોઈએ. એટ એ યંગ એજ ઓફ 17, 17 વર્ષની ઉંમરે અરુણે ફાઉન્ડ એટલે સ્થાપના કરી, એક NGO છે એનું નામ છે બરાબર EFI. ઈ એટલે થશે એન્વાયરોન્મેન્ટાલિસ્ટ, એફ એટલે ફાઉન્ડેશન, ને આ એટલે ઇન્ડિયા. તો આ સંસ્થાની સ્થાપના કરી, એક NGOની સ્થાપના કરી 17 વર્ષની ઉંમરે અરુણે, વિચ વર્ક્સ ફોર ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ. આ સંસ્થા સ્થાપના કરી કે જેને કેના માટે કામ કરે છે મિત્રો, પર્યાવરણ માટે કામ કરે છે, પર્યાવરણ બચાવવાનું કામ કરે છે. અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલ્યુન્ટિયર્સ ક્લીન બીચીસ એન્ડ અધર વોટર બોડીઝ. તો અરુણ અને તેની ટીમ છે, એના ટીમના સભ્યો ક્લીન એટલે સાફ કરે છે, દરિયા કિનારા સાફ કરે છે, પાણીના સ્ત્રોતો જે છે નદી નાળા તળાવ સરોવર વગેરે સાફ કરે છે, પ્લાન્ટ ટ્રીસ એટલે છોડવા વાવે છે, એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બિગ્સ અને પર્યાવરણને સહાયરૂપ થાય તેવી કાગળની થેલીઓ પણ બનાવે છે. તો NGO છે આ અરુણનું NGO છે પર્યાવરણને બરાબર બચાવવાનું. તો ક્લીન્સ વોટર બોડીઝ એન્ડ યુઝ ધ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ એન્વાયરમેન્ટ. તો અરુણના NGO છે ક્લીન એટલે સાફ કરે છે, વોટર બોડીઝ એટલે કે નદી નાળા તળાવો સાફ કરે છે, અને યુઝ ધ ગાર્બેજ ફોર અને જ્યાં કચરાના ઢગલા પડ્યા હોય એના જે પાણીના તળાવ ને નદી નાળા સાફ કરવામાંથી જે કચરો નીકળે બરાબર, નદી નાળા સરોવરથી સાફ કરવામાંથી જે કચરો નીકળે અને આ બીજા ગાર્બેજ એટલે કચરાના ઢગલા પડ્યા હોય તો આ બધા કચરો હોય તેનો ઉપયોગ શેમાં કરે છે, લેન્ડફિલ એટલે કે જે ખાડા હોય ખાડા જમીનમાં એને પૂરી દે છે, લેન્ડફિલ એટલે કે એને પૂરી દે છે વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર. તો ખાડા પૂરી દે તો એ લેવલ થઈ જાય જમીનનું બરાબર, તો મિનિમલ એટલે ઓછામાં ઓછું દેખાય બહાર, ખાડા ઓછામાં ઓછા દેખાય, પર્યાવરણ માટે ટૂંકમાં સહાયરૂપ કરે છે એટલે પ્રદૂષિત જગ્યા હોય ખાડા એને પૂરી દે છે. તો NGO છે અરુણનું આ ઇન્કરેજીસ સ્ટુડન્ટ્સ ટુ પાર્ટિસિપેટ ઇન ધીસ વર્ક. તો અરુણનું આ NGO છે ઇન્કરેજ એટલે પ્રોત્સાહન આપે છે વિદ્યાર્થીઓને કે એ પર્યાવરણમાં સહકાર આપે, પર્યાવરણમાં ભાગ લે એવું આ NGO વિદ્યાર્થીને કહે છે કે તમે આ પર્યાવરણમાં કામ કરવા માટે અમને ટેકો આપો, પાર્ટિસિપેટ કરો, વિદ્યાર્થીને પણ એવી બરાબર પ્રોત્સાહન આપે છે. ઇટ ઓલ્સો ઓફર્સ ફેલોશીપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ, જે વિદ્યાર્થીને પર્યાવરણમાં મદદરૂપ થવું હોય, ઇન્ટરેસ્ટેડ હોય તેને ફેલોશીપ પણ આપે છે એટલે સર્ટિફિકેટ આપે છે. ઇટ એન્કરેજીસ ધ યુથ એન્ડ ટ્રેન્સ ધેમ ટુ મેક ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઇટ્સ એક્ટિવિટીઝ. તો શું કહે છે કે આ સંસ્થા છે અરુણની બરાબર EFI, તે એન્કરેજ એટલે પ્રોત્સાહન આપે છે યુવાન લોકોને અને ટ્રેન એટલે તેઓ બધા લોકોને તાલીમ આપે છે તેઓને કે ટુ મેક ધેમ એક્ટિવલી અને એ બધા લોકોને એ સક્રિય રીતે એમાં પર્યાવરણની સેવા કરવામાં આ પ્રવૃત્તિ કરવામાં સામેલ કરે છે. તો બીજી શોર્ટ નોટ પૂરી થઈ મિત્રો આપણે, હવે ત્રીજી શોર્ટ નોટ જોશું. તો રોલ ઓફ અરુણ્સ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ ઇન હિઝ એક્ટિવિટી. તો અરુણની પ્રવૃત્તિમાં તેના શિક્ષકો અને તેના માતા પિતાનો રોલ કેવો હતો, શું ફાળો હતો? અરુણ જે પર્યાવરણની સેવા કરે છે તેમાં તેના માતા પિતા અને શિક્ષકોનો શું ફાળો છે તેના વિશેની ટૂંક નોંધ છે મિત્રો. હાઉ ડીડ હિઝ પેરેન્ટ્સ સપોર્ટ હિમ, કેવી રીતે તેના માતા પિતાએ તેને ટેકો આપ્યો? વોટ ડીડ હી ડૂ સો ધેટ હી ડઝ નોટ ફેલ હિઝ પેરેન્ટ્સ? તો અરુણે એવું શું કર્યું કે જેથી તેના માતા પિતા એના કાર્યથી નિરાશ ન થાય? વોટ ડીડ હિઝ ટીચર્સ ટીચ હિમ? અરુણના શિક્ષકોએ તેને શું શીખડાવ્યું? હવે જવાબ આપણે જોઈએ મિત્રો. અરુણ્સ પેરેન્ટ્સ વેર વેરી સપોર્ટિવ. અરુણના માતા પિતા ખૂબ જ સહકારયુક્ત હતા, એટલે કે ટેકો આપેલા હતા.
ધે અન્ડરસ્ટુડ ધેટ હિસ ઇન્ટરેસ્ટ વોઝ એન્વાયરમેન્ટ. તો ધે એટલે કે અરુણના માતા પિતાને સમજી ગયા હતા, અરુણના માતા પિતા સમજી ગયા હતા કે અરુણનો રસ માત્ર શેમાં છે, પર્યાવરણમાં જ છે, પર્યાવરણને બચાવવામાં અરુણનો રસ છે એવું એના માતા પિતાને ખબર પડી ગઈ હતી. સો ધે નેવર સ્ટોપ્ડ હિમ ફ્રોમ ડુઈંગ વોટ હી વોન્ટેડ. હવે એને અરુણના માતા પિતાને ખબર હતી કે એનો રસ તો માત્ર પર્યાવરણમાં જ છે, તેથી એ માતા પિતા છે ને ક્યારેય નેવર સ્ટોપ્ડ હિમ, અરુણને ક્યારેય અટકાવ્યો નહીં, ફ્રોમ ડુઈંગ વોટ હી વોન્ટેડ, અરુણને જે કરવું હતું તે કરતા એને અરુણના માતા પિતાએ ક્યારેય અટકાવ્યો નહીં. એટ ધ સેમ ટાઈમ, બરાબર આ જ સમયે અરુણ ઓલ્સો મેડ શ્યોર ધેટ હી ડીડ નોટ ફેલ હિઝ પેરેન્ટ્સ ઇન એની વે. બરાબર આ સમયે અરુણે પણ એની મા બાપને ખાતરી આપી, અરુણે પણ એની મા બાપને ખાતરી આપી કે હી ડીડ નોટ ફેલ હિઝ પેરેન્ટ્સ, તે તેના માતા પિતાને નિરાશ નહીં કરે. બરાબર ઇન એની વે, કોઈ પણ એવું ખરાબ કાર્ય કરી નહીં કે હું તમને નિરાશ કરીશ ને, એવી પણ એને માતા પિતાને ખાતરી આપી કે હું હંમેશા સારું કામ જ કરીશ. હી ઓલવાઇઝ ઇન્ફોર્મડ ધેમ એબાઉટ એવરીથિંગ ધેટ હી ડીડ. અરુણ છે હંમેશા એના માતા પિતાને ઇન્ફોર્મડ એટલે જાણ કરતો હતો. બરાબર એવરીથિંગ, દરેક વસ્તુની જાણ કરતો હતો. ધેટ હી ડીડ, જે વસ્તુ પણ કરતો તે દરેક વસ્તુની અરુણ તેના માતા પિતાને અગાઉથી જાણ કરતો હતો. હી ઓલવાઇઝ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન. અરુણ છે હંમેશા એના માતા પિતાની એડવાઇસ એટલે સલાહ લેતો હતો. બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન એટલે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલાં અરુણ તેના માતા પિતાની સલાહ લેતો હતો. અરુણ્સ ટીચર ટોટ હિમ હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. અરુણના શિક્ષકો પણ અરુણને શીખડાવતા હતા કે જીવનમાં કેવી રીતના આગળ વધવું, હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ એટલે જીવનમાં વ્યવહારમાં કેવી રીતના આગળ વધવું, એ પણ અરુણના શિક્ષકો અરુણને શીખડાવતા હતા. તે ટોટ હિમ હ્યુમિલિટી, અરુણના શિક્ષકોએ તેને વિનમ્રતા શીખવી કે જીવનમાં વિનમ્ર કેવી રીતના રહેવું, વિનમ્રતા શીખવી, હ્યુમિલિટી. સો ધેટ હી ડીડ નોટ બીકમ સ્નોબીશ ઓર એરોગેન્ટ. તેથી જો વિનમ્રતા હોય તો તેથી અરુણ છે કેવો ના બને, સ્નોબીશ એટલે મોટાઈનો દોડવારો ન બને અથવા તો એરોગેન્ટ અભિમાની ન બને. અને સ્ટાર્ટ થિંકિંગ ધેટ, અને વિચારવાનું ચાલુ ન કરી દે કે હી વોઝ અ સુપરસ્ટાર, કે તે એક સુપરસ્ટાર હતો. બીકોઝ હી વોઝ વર્કિંગ ફોર ધ એન્વાયરમેન્ટ. અરુણ કે હું પર્યાવરણ માટે કામ કરતો હતો તો હું જ સુપરસ્ટાર છું, હીરો છું એવું મારે વિચારવાની જરૂર નથી. એટલે કે બરાબર કે મારે મોટાઈનો દોડ કરવાનો નથી, એટલે કે મારા શિક્ષક મને વિનમ્રતા શીખવે કે જીવનમાં ક્યારે સારું કામ કરો તો અભિમાન ન કરવું, સુપરસ્ટાર પોતાને ન માનવો. એવું એના શિક્ષકો એને શીખડાવ્યું હતું કે ભાઈ સારું કાર્ય કરો તો પોતાને સુપરસ્ટાર ન માનવું. તે ઓલસો ટોટ હિમ, અરુણના શિક્ષકોએ અરુણને શીખડાવ્યું કે ટુ બી સિમ્પલ, જીવનમાં હંમેશા સાદાઈ રાખવી અને કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, અને હંમેશા જીવનના દરેક સ્ટેજે દરેક તબક્કે કંઈક ને કંઈક શીખતું જ રહેવું, એવું એના શિક્ષકોએ શીખડાવ્યું. શોર્ટ નંબર 4 જોઈએ મિત્રો. હાવ અરુણ સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર ઇઝ ઇન્ટરેસ્ટ ઇન એન્વાયરમેન્ટ. તો કેવી રીતના અરુણની શાળાએ અને કોલેજે ફર્ધર એટલે વધારે એને રસ વધાર્યો પર્યાવરણની અંદર. તો અરુણની શાળા અને કોલેજ જોઈએ, બરાબર અરુણની અંદર બરાબર પર્યાવરણના રસને કેવી રીતના વધાર્યો. તો આપણે પોઈન્ટ જોઈએ મિત્રો, પ્લેન્ટી ઓફ ગ્રીન કવર ઇન સ્કૂલ અને કોલેજમાં ખૂબ જ હરિયાળી હતી, હરિયાળા મેદાન હતા, ખૂબ જ ઝાડ હતા. બરાબર હોમ ટુ લાઈફ ફોર્મ્સ, આ સ્કૂલ અને કોલેજમાં એટલા બધા ઝાડ હતા તો ત્યાં બરાબર ઘર હતું, ઝાડવા ઘણા હતા, એમાં પક્ષીઓ ઘણા બધા રહેતા હતા. લાઈફ એટલે કે આ સજીવો રહેતા હતા, બરાબર કોઈ નાના જીવો રહેતા હતા, પક્ષીઓ રહેતા હતા. અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, તો અરુણને આ જીવોનું મહત્વ સમજાઈ ગયું, પક્ષીઓને અને બધી પ્રાણીનું મહત્વ સમજાણું. બ્યુટીફુલ, આ બધા પક્ષી પ્રાણી કહેવાય છે, સુંદર હોય છે, પ્રોટેક્ટ ધેમ અને તેઓને બચાવવાના હોય છે. એનિમલ્સ આર ઓન ધેર ઓવન, પ્રાણીઓ તો પોતાની રીતે બધી કરી લેતા હોય છે. ફાઇન્ડ ધેર ફૂડ, પ્રાણીઓ પોતાની રીતે ખોરાક શોધી લેતા હોય છે. ઓલવાઇઝ ઓન ધ મૂવ, હંમેશા ગતિમાન હોય છે, કંઈક ને કંઈક હલનચલન કરતા હોય છે. નેવર લેજી, ક્યારેય પ્રાણીઓ કે પક્ષીઓ આળસુપણું કરતા નથી. પોઝિટિવ, તો આ હંમેશા હકારાત્મક હોય છે. લર્ન ફ્રોમ ધેમ, આપણે પણ આ પ્રાણીઓ પશુ પંખી પ્રાણીથી કંઈક શીખવું જોઈએ. આટલા પોઈન્ટ છે. હવે મિત્રો આપણે ગુજરાતી જોઈએ તો બરાબર આન્સરમાં જો, અરુણ સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. તો અરુણની શાળા અને કોલેજની અંદર ખૂબ જ હરિયાળી હતી, લીલોતરી હતી, પણ ઘણા બધા ઝાડો હતા, લીલોતરીવાળું ગ્રાઉન્ડ હતું, મેદાન હતું. બોથ ધીસ પ્લેસીસ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. તો અરુણની શાળા અને કોલેજ છે આ બંને જગ્યા છે ને બરાબર ઘર હતું, પશુ પંખી પ્રાણીઓ એમાં બધે રહેતા હતા, ઝાડવામાં પક્ષીઓ રહેતા હતા, બીજા નાના નાના જીવો પણ ઝાડની અંદર રહેતા હતા. ધીસ મેડ અરુણ અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, આનાથી અરુણને પક્ષી અને પ્રાણીનું જીવનમાં મહત્વ કેવું છે તે સમજાણું. હી રિયલાઇઝ હાઉ બ્યુટીફુલ ધે આર. તો અરુણને આ જોઈને ખબર પડી કે જીવનમાં બરાબર આ બધા પક્ષી પશુ પંખી પ્રાણીઓ બધા કેવા સુંદર છે, એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને શા માટે આપણે પશુ પંખી પ્રાણીને બચાવવાની જરૂર કેમ છે. અરુણ રિયલાઇઝ ધેટ ધીસ એનિમલ્સ આર ધેર ઓવન.
તો અરુણને ખબર પડી ગઈ, ભાન થઈ ગઈ કે આ પ્રાણીઓ તો પોતાની રીતે બધું કરી લેતા હોય છે, તેનો ઓવન ફૂડ એટલે ખોરાકને પણ શોધી લે છે જાતે. અને આ રોલવાઇઝ વ્યક્તિઓ હંમેશા પોતાની રીતે સક્રિય હોય છે, કંઈક ને કંઈક કરતા હોય છે, ઓન ધ મૂવ હંમેશા હલનચલન કરતા હોય છે. નેવલેજ પશુ પંખી પ્રાણી ક્યારેય આળસુપણું કરતા નથી. હી ફાઉન્ડ ઓલ ધીસ પોઝિટિવ. એને આ બધી પ્રાણીઓ અને પશુની બધી પક્ષીની વાત કેવી લાગી? હકારાત્મક લાગી, પોઝિટિવ લાગી. એકોર્ડિંગ ટુ અરુણ, અરુણ પ્રમાણે વી હેવ એ લોટ ઓફ ટુ લર્ન ફ્રોમ ધીસ એનિમલ્સ. અરુણના કહેવા પ્રમાણે આપણે પશુ પંખી પ્રાણીમાંથી ઘણું બધું શીખવું જોઈએ. બરાબર. તો મિત્રો, આ રીતે અહીં પાર્ટ 3ની શોર્ટ નોટ છે સ્વાધ્યાયપોથીની તે પૂરી થાય છે. હવે બરાબર, પાર્ટ 1 અને 2ની શોર્ટ નોટ મૂકી દીધેલ છે. હવે 4 અને 5ની દરેક પાર્ટની શોર્ટ નોટ મૂકવામાં આવશે મિત્રો. તો તમે કૃષ્ણા એકેડેમીને સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે, થેન્ક યુ.